સુરતમાં હવે લૂટારુ ટોળકીનો આતંક વધી રહ્યો છે ત્યારે લીંબાય ચોર્યાસી ડેરી પાસે ટોબેકોની દુકાનમાં ઘુસી દુકાનદાર પર ચપોડે જીવલેણ હુમલો કરી બે લૂટારુએ લૂટ કરી ગયા હોવાનો બનાવ પોલીસમાં મથકે નોંધાયો છે લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડુંબાલ ખાતે રહેતા જગદીશચંદ્ર નવલખાએ જણાવ્યું હતું કે લિંબાયતના ચોર્યાસી ડેરી સામે ભીખુ ટોબેકો નામનું દુકાન પોતે ધરાવે છે તેઓની દુકાને બપોરના સમયે બે અજાણી આવ્યા હતા અને એક સિગારેટના તથા એક વિમલનો કટ્ટો જોઈએ છે તેમ કહી દુકાનમાં પ્રવેશી દુકાનદાર જગદીશચંદ્ર નવલખા પર ચપ્પુ વડે હુમલો કરી લૂંટ કરી હતી જોકે લૂંટારો વધુ રૂપિયા સહિત લૂંટ કરે તે પહેલાં દુકાનદાર તેઓને ધક્કો મારી લોહી હાલતમાં દુકાન બહાર આવી બુમા બૂમ કરતા લૂંટારો ભાગે છૂટ્યા હતા હાલ તો બના અંગે લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જો કે હાલ સુરતમાં અસામારિક તત્વો અને લૂટારોનો આતંક વધી રહ્યો હોય પોલીસે આ મામલે વધુ કડક પેટ્રોલિંગ કરવી પડશે તે લોક માંગ ઉઠવા પામ્યું છે ફેન્યો